જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે કેરી ગુંદાનું ખાટું અથાણું. કેરી ગુંદાનું ખાટું અથાણું બનાવવા માટે મેં કેરી 500 ગ્રામ લીધી છે, એકદમ ફ્રેશ આવે એ લેવાની છે. આ રીતના એકદમ તાજી કેરી આવે એ લીધી છે મેં, તમે જોઈ શકો છો. અને ગુંદા પણ મસ્ત આવે છે અત્યારે, મોટા મોટા ગુંદા આવે છે એ લેવાના છે, એટલે આપણું આથણું આખું વરસ બગડે નહીં, ન ફૂગ ચડે, કોઈ વસ્તુ પણ ન થાય. એકદમ મસ્ત આ રીતના બનાવશો એટલે મસ્ત બનશે, નહીં કાળું પણ બને. હવે આપણે આ ગુંદા ને કેરી ધોઈ લેશું. આપણે એક વાસણમાં પાણી નાખીશું. આ રીતના સાફ કરવાથી એમાં કોઈ પણ જીવજંતુ, માટી, કચરો કોઈ પણ હોય તો નીકળી જાય છે. આપણે નિમક પહેલા નાખી દેશું, ત્યારબાદ બધું મિક્સ કરી દેશું પાણી. આપણે નિમક ગળી જાય પછી આપણે ધોવાનું છે કેરીને બધું. હવે તેમાં આપણે કેરી નાખી દેશું, પહેલા કેરી ધોઈ નાખશું. આ રીતના ધોવાથી કોઈ પણ માટી કે ધૂળ કે ગમે કોઈ વસ્તુ હોય તો નીકળી જાય છે. અત્યારે બધી કેમિકલ વાળી જ વસ્તુ આવે છે, દવા વાળી વસ્તુ, એટલે આપણે આ રીતના સાફ કરશું તો આપણે એકદમ મસ્ત થઈ જશે. એકદમ ચોળીને ધોવાની છે આપણે આ રીતના કેરી, એકદમ ફ્રેશ લેવાની છે. આ રીતના કડક આવે એ, પોચી કેરી નથી લેવાની, કડક કેરી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ કડક છે. આ રીતના આપણે બધી કેરી ધોઈ નાખશું, ચોળી ચોળીને ધોવાની છે એટલે બધું નીકળી જાય એમાંથી. હવે આપણે ગુંદા ધોઈ નાખશું. પરફેક્ટ માપ સાથે આપણે અથાણું બનાવશું, ન કાળું પડે કે ન ચીકણું થાય એટલું મસ્ત અથાણું બનાવશું. આખા વર્ષ માટે તમે સ્ટોરેજ કરી શકો છો. એકદમ લીલા ગુંદા આવે એવા લેવાના છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત લીલા ગુંદા છે. આ ઝીણા આપણે નાખવાના નથી, આ મોટા મોટા ગુંદા જ નાખવાના છે. બધા આ રીતના ચોળીને ધોઈ નાખશું. તમે જોઈ શકો છો કેટલો કચરો નીકળ્યો, માટીમાં માટીને એવું બધું નીકળી ગયું છે. હવે તેને આપણે લૂછી લેશું કેરીને ગુંદાને. આપણે કેરી લૂછીને સાફ કરી લીધી છે, હવે આ રીતના આપણે કટિંગ કરી લેવાનું છે. કોઈ કાળી કાળી ઉપર હોય છાલ તો આપણે કાઢી નાખવાની છે. આ મેં કેસર કેરી લીધી છે, તમે કોઈ પણ લઈ શકો છો. એકદમ મસ્ત કેરી આવે છે, તમે જોઈ શકો છો એકદમ લીલી છે, પીળી જરા પણ નથી. જો પીળી કેરી હશે તો આપણું અથાણું બગડી જશે, એટલા માટે આપણે એકદમ લીલી જ લેવાની છે. અંદર પણ એકદમ વ્હાઈટ નીકળે એવી લેવાની છે. આ રીતના નાના નાના ટુકડા કરી લેશું. તમે તમારી સાઈઝના કરી શકો છો, જેવડા કરવા હોય એવડા. મેં નાના નાના કર્યા છે. આ રીતના અંદરની ગોટલી આપણે કાઢી નાખવાની છે. આમાં જારી વાળી પણ આવે છે, તમે જારી વાળી આવે તો આ રીતના આપણે કટકા કરી લેશું. બજારમાં એકદમ મસ્ત કેરી મળે છે હવે આપણે સીઝન આવવા, તો આ રીતના બધી કેરી સુધારી લેશું. હવે આમાં આપણે નિમક નાખીશું, ત્યારબાદ હળદર. નિમક થોડું વધારે નાખવાનું છે એટલે આપણું અથાણું બગડતું નથી. જો ઓછું નિમક હશે તો અથાણું બગડી જાય છે, એટલે થોડુંક આપણે ચડિયાતું મીઠું નાખવાનું છે એટલે એકદમ મસ્ત બને. મેં સિંધાલું નાખ્યું છે, અમે રનિંગમાં સિંધાલું ખાઈએ છીએ એટલે તમે કોઈ પણ નમક લઈ શકો છો. આ રીતના બધું મિક્સ કરીને આપણે 2-3 કલાક ઢાંકીને રાખી દેશું. હવે આપણે ઢાંકીને રાખી દેશું. આપણે કલાકે થોડી વારે સાંભળે ત્યારે આપણે હલાવતા રહેશું એટલે એકદમ બધી કેરીમાં નિમક ચડી જાય. હવે આપણે આને ઢાંકીને મૂકી દેશું. આપણે 3 કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મસ્ત કેરી આપણી થઈ ગઈ છે અને પાણી પણ નીકળી ગયું છે. એકદમ મસ્ત થઈ ગઈ છે. આવી પીળી આપણે થવી જોઈએ, આ લીલી હોય આ ઉપર પીળી થઈ જવી જોઈએ એટલે મસ્ત આપણું અથાણું બનશે અને બગડશે પણ નહીં. હવે આને આપણે ઊભી આ રીતના સૂકવી દેશું કલાક માટે, એટલે આપણું અથાણું બગડે ને એકદમ સરસ રહે.
જો પાણી હશે તો અથાણું બગડી જશે, એટલા માટે આપણે આ રીતના સુકવી દેસુ કલાક એક ની પંખા નીચે, એટલે મસ્ત સુકાઈ જશે. પંખા નીચે સુકવવાનું છે, આપણે તડકે સુકવવાની નથી. તડકે સુકવશું તો આપણી ચવળ થઈ જાય છે કેરી, અને એકદમ કડક અથાણું બને છે, એટલે આપણે છાંયે સુકવવાની છે પંખા નીચે. આ રીતના આપણે બધી સુકવી દેશું. હવે આપણે આને હમણાં પંખા નીચે રહેવા દેશું એક કલાક માટે. આપણી કેરી સુકાય ત્યાં સુધીમાં આપણે આ ગુંદાની પ્રોસેસ કરી લઈએ. ગુંદાના આ રીતના ઉપરથી આપણે ટોપકા ઉખડી લેવાના છે, મસ્ત એકદમ મસ્ત ઉખડી જાય. આપણે આ છરી વડે ઉખેડશું, એટલે તમે જોઈ શકો છો મસ્ત ફટાફટ ઉખડી જાય છે. આ રીતના આપણે બધા ગુંદાન ટોપકા લઈ લેશું. આપણે બધા ઉપરના ઉખડી ગયા ટોપકા, હવે આ રીતના આપણે ઊભું રાખવાનું છે. આ રીતના ઊભું રાખીને આપણે ભાંગવાનું છે. તમે જોઈ શકો છો મેં પેપર લીધું છે, વાસણ ચીકણું ન થાય એટલા માટે આ રીતના ઊભું રાખશું. ત્યારબાદ આપણે દસ્તાવાળે આ રીતના ભાંગી નાખશું. ત્યાર પછી આપણે હવે ચમચી લેશું, એટલે આ રીતના નીકળી જશે ઠળિયો સરસ મજાનો. આ રીતના આપણે બધા ઠળિયા ભાંગી લેશું, કાઢી લેશું. આપણે બધા ઠળિયા કાઢી લીધા છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે બે રીતના આપણે ચીકાસ કાઢી લેશું. તમને બે રીતના બતાવીશ કઈ રીતના કાઢવું. ઈ એક આ રીતના આપણે નિમક ભરીને કાઢી શકીએ, તમે બે બંને રીતના કાઢી શકો છો. આ રીતના આંગળી વડે આપણે કાઢશું એટલે નીકળી જશે ચીકાસ બધી. તમે જોઈ શકો છો આ રીતના ચીકાસ નીકળી જાય છે. આ રીતના કરવું હોય તો આ રીતના આ નિમક નાખીને કરશું એટલે આપણે એકદમ મસ્ત બનશે. બીજું આપણે આ ખાટું પાણી કેરીનું નીકળું છે, એ પણ નાખીને આપણે કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો આપણે અંદર ખાટું પાણી નાખી દેશું. ત્યારબાદ આપણે આંગળીથી હલાવશું એટલે આપણે ચીકાસ નીકળી જશે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચીકાસ નીકળી જશે. એટલે બંને રીતે તમે કરી શકશો, બંને રીતે કરશો તો આપણું અથાણું પણ તોય બંને રીતે મસ્ત થશે. તમે જોઈ શકો છો એકદમ ચીકાસ નીકળી ગઈ છે. હવે હું આ રીતના જ કરું છું, પાણી નાખીને બધા ગુંદા આપણે એક તપેલીમાં નાખી દેશું. ત્યારબાદ તેમાં ખાટા પાણીમાં આપણે થોડું હજી નમક નાખીશું એટલે આપણું ગુંદુ એકદમ કડક રહેશે આખા વર્ષ માટે. થોડી હળદર નાખીશું એટલે એકદમ પીળા થશે ગુંદા આપણા. આ રીતના બધું મિક્સ કરી દેશું. આ રીતના થોડી વાર આપણે હલાવીને રહેવા દેશું એટલે મસ્ત આપણું પાણી અંદર ચડી જશે. ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. આ રીતના એકદમ મસ્ત કરવાનું છે. આ રીતના આપણે હલાવશું એટલે બધા ગુંદામાં પાણી જતું રહેશે અને એકદમ મસ્ત ગુંદા થશે આપણા. તમે જોઈ શકો છો એકદમ કલર મસ્ત થવા લાગ્યો. હવે આને આપણે આમ રહેવા દેશું, થોડા આ રીતના મોજડી લેશું એટલે અંદર થોડું પાણી જતું રહે. હવે આને આપણે ઢાંકીને રાખી દેશું, ત્યાં સુધીમાં આપણે મસાલા તૈયાર કરી લઈએ. આપણે મેથીના કુરિયા લીધા છે, એક કિલામાં આપણે 25 ગ્રામ લીધા છે. 50 ગ્રામ આપણે રાઈના કુરિયા લીધા છે. આપણે હિંગ 2 ચમચી લીધી છે અને 25 ગ્રામ આપણે વરિયારી લીધી છે અને 10 ગ્રામ આપણે તીખા લીધા છે. અને સ્વાદ પ્રમાણે આપણે જેવું તીખું ખાતા એ પ્રમાણે ચટણી લેવાની છે. હળદર છે અને નિમક છે. આ બધું એક કિલાના માપનું એકદમ પરફેક્ટ માપ છે. હવે એ બધા મસાલા આપણે આ બધા મસાલા જે ક્રશ કરવાના છે એ ઝીણા કરકરા આપણે ક્રશ કરી લેશું. હવે આપણા રાઈના કુરિયા મિક્સર જારમાં નાખી દેશું. રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી અને આ તીખા બધું આપણે એક હારે ક્રશ કરી લેશું. અલગ અલગ નથી કરવાનું, એક હારે કરશું એટલે એકદમ મસ્ત આપણું ક્રશ થઈ જશે. હવે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લેશું. હવે આપણે આ ક્રશ થઈ ગયું છે, તમે જોઈ શકો એમ. આપણે એકદમ ઝીણું નથી કરવાનું, અને જો તમારે વધારે તીખા ક્રશ કરવા હોય, ભૂકો કરવો હોય તો તમે અલગથી કરી શકો છો. હું આખા પાખા રાખું છું એટલે મેં સાથે નાખ્યા હતા.
તમે જોઈ શકો છો, એકદમ ઝીણું નથી દરવાનું, આ રીતના કરકરું કરવાનું છે આપણે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની ગયું છે. હવે તેમાં આપણે બધા મસાલા ભેળવીશું. આપણે સિંગ તેલ ગરમ મૂકી દીધું છે, ધુવાડા નીકળે એવું ગરમ થવા દેવાનું છે, ત્યારબાદ ઠંડુ થવા દેવાનું છે. મેં ગરમ મૂકી દીધું છે, ધુવાડા થાય નીકળે એવું થાય એટલે હું નીચે ઉતારી લઈશ ને ઠંડુ થવા દેશું. આપણો મસાલો થઈ ગયો છે, એમાં આપણે નિમક નાખીશું. આપણે થોડું નાખવાનું છે, બધું આપણે ઓમાં નાખ્યું છે ગુંદામાં અને કેરીમાં, એટલે આપણે થોડું નાખીશું. વરી ઘટશે તો આપણે સ્વાદ પ્રમાણે નાખીશું, ઘટશે તો પાછું નાખીશું. ત્યારબાદ હળદર ઉમેરી દેશું. આપણે ચટણી લાલ મરચું પાવડર છેલ્લે રાખવાનો છે. આ રીતના બધું મિક્સ કરી દેશું. જો પેલા નાખી દેશું આપણે લાલ મરચું પાવડર તો આપણો કલર કાળો થઈ જશે, લાલ એકદમ નહીં રહે. એટલે આપણે તેલ ગરમ નાખ્યા પછી ત્યારબાદ ઠરે પછી આપણે લાલ મરચું પાવડર નાખવાનો છે. હવે વચ્ચે આ રીતના આપણે થોડી જગ્યા કરી દેશું, તેમાં હિંગ નાખીશું. હવે આપણે હિંગ ઉપર થોડું આપણે ગરમ તેલ નાખીશું એટલે એકદમ હિંગ આપણી ફૂટી જાય. બહુ ગરમ તેલ નથી નાખવાનું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું હિંગ ફૂટી ગઈ છે. આ રીતના આપણે થોડું થોડું નાખતા જશું ને હલાવતા જશું. એક આરે નથી નાખવાનું, એકદમ ગરમ નથી રાખવાનું. ખાસ ધ્યાન રાખવાનું છે, જો એકદમ ગરમ રાખશું તો આપણો મસાલો બળી જશે અને એકદમ મસ્ત ફ્લેવર નહીં આવે અને સ્વાદમાં પણ કડવો લાગશે આપણે. એટલે એ રીતના આપણે કરવાનું છે. આ રીતના મસ્ત બનાવી દીધું છે આપણે. હજી થોડું આપણે તેલ નાખીશું, વધારે નથી નાખવાનું, ગુંદાની અંદર ભરવાનું હોવાથી આપણે થોડુંક ઓછું નાખીશું. આ રીતના બનાવવાથી એકદમ મસ્ત સુગંધ પણ આવવા માંડી છે, એકદમ મસાલાની સુગંધ આવે છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો મસાલો થઈ ગયો છે. હવે તેને આપણે ઢાંકીને રહેવા દેશું. હવે આપણે ગુંદા આપણા છે એ આપણે કાઢી લેશું. આ રીતના આપણે નિતારતા જશું, કાઢતા જશું. તમે જોઈ શકો છો આપણી ચિકાસ બધી વહી ગઈ છે. આ રીતના ઊંધા મૂકી દેશું, જો પાણી હશે તો નીતરી જશે. આ રીતના આપણે નિતારી લેવાના છે, પાણી નથી રહેવા દેવાનું. થોડું ઘણું પાણી હશે તો નીકળી જશે. આ રીતના આપણે બધા ગુંદા નિતારી લેશું. આપણે બધા ગુંદા નીતરવા મૂકી દીધા છે, ત્યાં સુધીમાં આપણે ફરી મસાલો તૈયાર કરી લેશું. આપણો મસાલો ઠંડો થઈ ગયો છે, હવે તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે, 3 મોટી ચમચી નાખ્યો છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે ઠંડુ થાય ત્યારબાદ જ આપણે ચટણી નાખવાની છે. લાલ મરચું પાવડર ત્યાં સુધી નથી નાખવાનું, નહીતર આપણો ચટણીનો અથાણાનો કલર એકદમ લાલ નહીં થાય, કાળો થઈ જશે. હવે આપણે ટેસ્ટ કરી જોશું નિમક ઘટે કે નહીં. એ પ્રમાણે થોડું નિમક ઘટે છે તો આપણે નાખીશું પાછું. થોડું વધારે આપણે ઉમેરીશું એટલે એકદમ આથરું પડવું એવું ને એવું રહે, કાળું પડતું નથી આખા વર્ષ માટે. હવે આપણા ગુંદા ભરી લેશું. આપણે હાથ વડે જ ભરીશું એટલે મસ્ત ભરાય. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આ રીતના આપણે ભરી દેશું. એકદમ મસ્ત ભરાય છે, આપણે આ રીતના ભરી લેવાના છે બધા ગુંદા. વચન દઈને ભરીશું એટલે મસ્ત થશે. ના મસાલાનો કલર તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની ગયો છે આપણે મસાલાનો કલર. આ રીતના આપણે બધા ભરી લેશું ગુંદા. આપણા બધા ગુંદા મસ્ત ભરાઈ ગયા છે. હવે આપણે આ મસાલો વધ્યો છે તેમાં આપણે કેરી મિક્સ કરી દેશું. અને જો તમારે કેરી નાખવી હોય આમાં ગુંદાની અંદર ભરવી હોય તો તમે ખમણી નાખી શકો છો. મારે ખાતા નથી એટલે મેં નથી નાખી, એટલે હું તમને બતાવી દઉં છું
કે આમાં તમે ખમણી કેરી નાખી શકો છો, મસાલો આપણે કર્યો હોય તેમાં પછી ગુંદા પણ ભરી શકો છો. હવે આપણે આમાં કેરી ઉમેરી દેશું. હવે આપણું આ ઠંડુ થઈ ગયું છે અથાણું, આપણે કાચની જારમાં ભરી લેશું. ખાસ ધ્યાન રાખવાનું, આપણે કાચની જારમાં જ ભરવાનું છે. આ રીતના આપણે બધું અથાણું ભરી દેશું. એકદમ મસ્ત આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. આ અથાણામાં હમણાં આપણે તેલ નથી નાખવાનું, આપણે 5-6 કલાક હમણાં આપણે રેવા દેશું. ત્યારબાદ આપણે આ રીતના દબાવશું એટલે આપણું અથાણું નીચે બેસી જશે. અત્યારે નથી બેસતું, તમે જોઈ શકો છો. આ 4-5 કલાક જશે એટલે એકદમ મસ્ત થઈ જશે. આપણે પછી દબાવીને ત્યારબાદ આપણે નાખીશું તેલ. આપણે ગરમ કરેલું તેલ જે વધ્યું છે આપણે એ જ નાખવાનું છે, ઠંડુ તેલ આપણે નથી નાખવાનું. આ ગરમ ઉકાળેલું ઠંડુ કરીને પછી નાખવાનું છે. હવે આને આપણે 4-5 કલાક પછી આમાં દબાવીને તેલ નાખીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.